Hello students, today we are going to learn with your unit number 2, LMBB, Learn More, Be Brighter. Your activity 1 is not important for your exam, like it's a very simple poem and you have to listen, recite and enjoy it. Now, activity 2, see the picture and study the information. Here is a picture of Burj Khalifa and some information is given about it. We have to read it, and about it there are some true or false, so we have to fill it also. Now see, what is written? Burj Khalifa is the tallest building in the world. There is a word tallest. Ek word apeluche tallest. Tallest means sauthi uchu. Here is your grammar point of your text, like degree of comparison. ડિગ્રી ઓફ કમ્પેરિઝન નામનો એક ગ્રામર પોઈન્ટ જે તમારી એક્ઝામના રિલેટેડ છે એ આપેલું છે. ઇટ મીન્સ કે કોઈ બે વસ્તુની તુલના કરવી. જો જ્યારે ઈઆર લગાવવામાં આવે ત્યારે બે વસ્તુમાંથી એક વસ્તુ થોડી સારી છે એવું બતાવવામાં આવે છે, અને જ્યારે ઈએસટી લગાવવામાં આવે છે ત્યારે એ વસ્તુ સૌથી શ્રેષ્ઠ છે એવું બતાવવામાં આવેલું છે. અહીંયા આપણને ઈએસટી લગાવ્યું છે, મીન્સ સૌથી ઊંચું છે વર્લ્ડમાં. ઇટ ઇઝ ધ સ્કાયસ્કેપર ઇન દુબઈ. દુબઈની અંદર આકાશને અડી શકે એવી બિલ્ડિંગ છે. ઇટ હેઝ 163 ફ્લોર્સ. ઇટ્સ હાઇટ ઇઝ 827.8 meters. 163 ફ્લોર્સ છે અને એની જે હાઇટ છે એ 827.8 meters છે. ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેનમેડ સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ. માણસે બનાવેલું સૌથી ઊંચું સ્ટ્રક્ચર છે આ. ઇટ્સ બેઝ ઇઝ, એનો જે બેઝ છે એનું જે નીચેનું તળિયું છે એ કેટલું ગયું આપણને જો શું કે છે, 33,31,000 સ્ક્વેર ફીટ. ઇટ હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન, સૌથી લાંબી વોટર સપ્લાયની લાઇન પણ આમાં આવેલી છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ લિફ્ટ, અને સૌથી લાંબી લિફ્ટ પણ આમાં છે. ઇટ્સ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન વોઝ $1.5 million. સી, ઇટ્સ અ સિમ્બલ ઓફ ડોલર, અને શું કહ્યું કે 1.5 billion $ જેટલો ખર્ચ આ જે બુર્જ ખલીફા બિલ્ડિંગ છે એને બનાવવામાં થયેલો છે. ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ, અને સૌથી વધારે મોંઘી એ આ બિલ્ડિંગ છે. આઈ હોપ યુ વિલ હેવ અન્ડરસ્ટુડ ઇટ. નાઉ નેક્સ્ટ વન્સ, સે વેધર ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ ઓન ધ બેઝિસ ઓફ ધ અબોવ ટેક્સ્ટ. જે આપણે બુર્જ ખલીફા રિલેટેડ ઇન્ફોર્મેશન ભણ્યા અને એના રિલેટેડ અહીંયા ટ્રુ ફોલ્સ આપેલા છે. રાઇટ ટી ઓર એફ ઇન ધ બ્રેકેટ્સ ગીવન અગેન્સ્ટ ઇચ સેન્ટેન્સ, અને બ્રેકેટની અંદર ટી કે એફ લખો. ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ બુર્જ ખલીફા. દુનિયાનું સૌથી લાંબું જે બિલ્ડિંગ છે એ બુર્જ ખલીફા છે. ઇટ્સ અ ટ્રુ. ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ બિલ્ડિંગ ઇન દુબઈ. નો, ઇટ્સ નોટ અ સ્મોલ, ઇટ્સ અ વેરી ટોલ. સો આ ફોલ્સ છે. નો અધર બિલ્ડિંગ્સ હેઝ સો લોંગ વોટર સપ્લાય લાઇન એઝ ધ બુર્જ ખલીફા. બુર્જ ખલીફા પાસે જેટલી લાંબી વોટર સપ્લાય લાઇન છે એટલી બીજી કોઈ બિલ્ડિંગમાં છે નહીં. ઇટ્સ અ ટ્રુ વન. ઇટ્સ લિફ્ટ સિસ્ટમ હેઝ ધ લોંગેસ્ટ વન ઇન ધ વર્લ્ડ. આની જે લિફ્ટ છે એ સૌથી લાંબી છે. ટ્રુ. ઇટ્સ કોસ્ટ વોઝ હાયર દેન એની અધર બિલ્ડિંગ્સ ઇન ધ વર્લ્ડ. એ સૌથી મોંઘી છે. હા, ઇટ્સ અ ટ્રુ. એક્ટિવિટી 3. નાવ લિસન ઇટ વેરી કેરફુલી ધેટ યુ હેવ ટુ રાઇટ ધીસ ટ્રુ ફોલ્સ ઇન યોર નોટબુક. As well as your activity 3 is also written in your notebook. તમારે આ બંને લખવું પડશે. Look at the pictures and complete the sentences using the correct words. Pictures ને જુઓ અને bracket માં જે words આપેલા છે એનો use કરી અને એને fill up કરો. Small, smaller and smallest. See, this is the form of small. Small એટલે નાનું. Smaller એટલે એનાથી થોડું નાનું. Smallest, it means સૌથી નાનું. Second box is, this is the second one. It's a small, નાનું છે.
The third box is smaller than the first. This is the third one. એ જે first છે એનાથી થોડું નાનું છે. Second box is the smallest of all the boxes. This one. એ ત્રણેય બોક્સમાં સૌથી નાનું દેખાય છે. સેકન્ડ થિક, થિકર એન્ડ થિકેસ્ટ. થોડું જાડું, સૌથી થોડું એનાથી વધારે જાડું, સૌથી જાડું. ધ એપલ ટ્રી ડઝ નોટ હેવ થિક ટ્રંક, એટલે એની જાડું ટ્રંક, ટ્રંક મીન્સ થડ, હોતું નથી. ધ ટ્રંક ઓફ ધ મેંગો ટ્રી ઇઝ બ્લેન્ક ધેન ધ એપલ ટ્રી, થોડું જાડું છે એટલે થિકર. The banyan tree has the blank trunk of all the trees. Banyan tree છે એનું સૌથી જાડું ટ્રંક હોય છે એટલે લખાયું થિકેસ્ટ. Short, shorter than shortest. અર્ણવ is short boy, થોડો નાનો છે. આદિત્ય is the shortest boy in the class. See, it's a very short. So એના માટે લખાયું shortest. યુવરાજ is shorter than અર્ણવ. અર્ણવ કરતાં થોડો નાનો છે. See, you have to write it in your notebook. Now, we are going to deal with your activity 4. See, what is written here? Your teacher will read the following story for you. Listen to your teacher and then read the story silently. એક સ્ટોરી આપી છે આપણને, એને વાંચવાની છે અને ત્યાંથી સાંભળવાની છે. શું કહ્યું છો? ધ ગ્રેટ રૂલર. રૂલર મીન્સ શાસક. નાવસી, જેટલા પણ વર્ડ્સ અહીંયા મેં તમને બતાવ્યા છે અંડરલાઈન કરીને, એ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા. અકબર હેઝ 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ. રૂલર એટલે શાસક. ગ્રેટ રૂલર, જે મહાન શાસક હતો ઇન્ડિયાનો, કોણ? અકબર. હેઝ 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ. કોર્ટ મીન્સ દરબાર, અને જેમ્સ એટલે રત્ન. એનો જે દરબાર છે એમાં 9 રત્ન હતા. The 9 gems were the greatest in their own fields. અને જે 9 રત્ન છે એ એના પોતાના ફિલ્ડમાં સૌથી હોશિયાર હતા. One of them was Tansen, a great musician. અને એમાંનું એક તાનસેન નામનો કોઈ પર્સન કે જે સૌથી સારો સંગીતકાર હતો. He played different types of musical notes for the king. અને શું કરતો? મ્યુઝિકલ નોટ્સ વગાડતો હતો જુદી જુદી કિંગ માટે. He played ragas like Malkaus, Deepak, Kedar, Malhar, etc. Tansen made some innovations in Malhar Rag and created Mia Malhar Rag. જો શું કે છે? થોડું ઇનોવેશન કર્યું મલ્હાર રાગમાં અને એક નવો જ રાગ બનાવ્યો. એનું નામ આપ્યું મિયા મલ્હાર રાગ. વન ઇવનિંગ, એક ઇવનિંગ શું બન્યું? ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. કિંગ ક્યાં હતો? એના દરબારમાં. He said to Tansen, Tansen ne kai ke che, Utsad ji, play something new on your tanpura and make us happy. Tamaru je tanpura, je musical instrument che, eni par kai vagado ane amne khush karo. Tansen agreed, e to ready thai gayo. He took his tanpura, he started the rag darbari, ane rag darbari gavani shuruaat kari. The court became calm, calm means shant and quiet. આખી કોર્ટ એકદમ શાંત થઈ ગઈ અને સાંભળે છે. પીપલ ફોગેટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. આસપાસનું બધું જ ભૂલી ગયા. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુક્ડ અપ. ઊંચું જોયું. હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ. એના વખાણ કરે છે. વન્ડરફુલ હી સેડ. એ શું કહે છે? વન્ડરફુલ, સુપર્બ. આઈ લિસન ટુ યુ એવરી ડે બટ ધીસ વોઝ ધ બેસ્ટ. ટાન્સેન બોર્ડ બિફોર ધ કિંગ. એ શું કહે છે? હું રોજ તમને સાંભળું છું પણ આજે જે તમે ભાગ કર્યો છે એ સૌથી બેસ્ટ છે. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ. કિંગ શું કહે છે? કે સૌથી વન્ડરફુલ, સૌથી અદ્ભુત અવાજ તમારો છે આખી દુનિયામાં. વેલ માય લોર્ડ, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ, સેડ ટાન્સેન વિથ અ સ્માઇલ. એક સ્માઇલ કરે છે ટાન્સેન અને પછી શું કહે છે? કે દુનિયામાં મારાથી પણ સારું ગાઈ શકે એવો કોઈ પર્સન છે. રિયલી? ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. જો એ માની શકતો નથી અને પૂછે છે રિયલી? ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. કેન યુ અરેન્જ ઇટ? આસ્ક ધ કિંગ. શું કે છે? તો પછી મારે એને મારી કોર્ટમાં સાંભળવું જ પડશે. શું તું એને અહીંયા લાવવા માટે અરેન્જમેન્ટ કરી શકીશ?
Tansen shook his head. I am afraid. He will not come to the court. Mane dar lage chhe. E court ma aavshe nahi. But even if he hears that the king himself requests him, jo king ani chahte ne bulave chhe, chhata pane court ma nahi aave. No, not even then. Tyare pane nahi aave. Akbar was very eager to meet him. Eager means atur. Have to Akbar ane malva mate bahu atur chhe. Very well, Ustad ji, said the king. With a smile, he looked into Tansen's eyes. Tansen ni aankhma juve chhe ane ke chhe, okay. If he doesn't come here, I shall go to him myself. Will you take me to him? Asked the king. Jo ye ahiya nahi aave to hu mari jate tyan jis. Shu tame mane tyan lai jasho? Yes, but you do not go there as the king. Jo tame as a king tyan nahi jai shako. I shall go as a humble lover of music. Shu keche ke hu ek music no lover hou. Evi rite tyan jais. Saint Haridas was the man. Tansen told Akbar about him. Akbar ne ena vishe keche. What is the name of a person who is a great singer? Saint Haridas. અને અકબરને એના વિશે કહે છે હી વોઝ તાનસેન્સ ગુરુ કોણ હતા તાનસેનના ગુરુ હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ એકદમ સિમ્પલ લાઈફ એ જીવતા હતા હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ અને એના મ્યુઝિકને સમર્પિત હતા ડિવોટેડ ઇટ મીન્સ સમર્પિત નેક્સ્ટ હી લીવડ ઇન વૃંદાવન ઇન અ હટ On the bank of river Yamuna. Kya rehta hata? Vrindavan ma. Hut, it means jhumpadi. Ek nani jhumpadi ma rehta hata. Vrindavan ma, je Yamuna nadi chhe, ena kinare jhumpadi bandhi ne rehta hata. His disciples were Baiju Bawda and Tansen. Ena me disciple means shishya. E je Haridas chhe, એના બે શિષ્ય હતા બૈજુ બાવરા એન્ડ તાનસેન વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ સેન્ટ હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેલી રૂટીન તાનસેન અને કિંગ એને મળવા માટે જાય છે એની હટ ઉપર એ વખતે જે સેન્ટ હરિદાસ છે એનું ડેલી રૂટીન કરવામાં બિઝી હતા હી ગ્રીટેડ બોથ વેન ધે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ હી સ્માઇલ એન્ડ સેડ આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન આઈ સિંગ As you sing, I left singing many days ago, so I can't sing properly. જો શું કે છે કે હું હવે તમારા જેટલો સારો સિંગર રહ્યો નથી અને કંઈક ઇન્ફોર્મ કરે છે શું ઇન્ફોર્મ કર્યું કે ઘણા બધા દિવસ પહેલાં મેં મારું ગાવાનું છોડી દીધું છે તો હવે હું તમારી જેટલું પ્રોપરલી ગાઈ શકીશ નહીં તાનસેન હિઝ ફેવરેટ ડિસાઇપલ કુડ નોટ પર્સ્યુએડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ અને તાનસેન પણ એને અગ્રી કરી શક્યા નહીં ગાવા માટે હાઉ એવર તાનસેન ન્યુ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ હી ઓફર ટુ સિંગ બિફોર હિઝ ગુરુ ધેન એઝ તાનસેન સેંગ હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન જો તાનસેન કેટલું હોશિયાર હતું એ શું કરે છે એના ગુરુની સામે કંઈક ગાય છે અને જે કંઈ સોંગ એ ગાય છે એમાં કંઈક ને કંઈક મિસ્ટેક્સ કરે છે That's not the right note. Tansen cried his guru. And a guru ke chhe ke sachu no tu. What has happened to you? Said the guru. Tane shu thayu chhe? Tansen pretended not to understand. Jo pretended means dekhav karyo. Tansen evo dekhav kare chhe ke ene kai samajh nathi padti. He made the same mistake again. Farithi evi mistake kare chhe. Saint Haridas was angry. He took the Tanpura from Tansen's hand. He sang the Rag Darbari in the right way. And Tanpura, the instrument, she lay le che. And Rag Darbari ghavani shuruaat kare che. He went on to the next. And agar ne agar gaya kare che. The sweetness of his voice spread all over. Ena avaj no je sweetness hati. Je madhurta hati e badhi jagyae phailai gayi. But the king and Tansen forgot where they were and king jate pan bhuli gayo ke kya place par baithelu chhe the king realized that Tansen was right ane ave ene samjhan padya chhe ke kharekhar Tansen sachu kehto hato
He had certainly never heard any music like this before, અને એણે આવું મ્યુઝિક ક્યારેય સાંભળ્યું નહોતું. He said, I agree Saint Haridas is the greatest musician. અને એ કહે છે કે હા, એ અગ્રી થાય છે એના મત સાથે કે જે સેન્ટ હરિદાસ છે એ સૌથી મહાન સંગીતકાર છે. No other musicians is so great as him. અને બીજા musicians એના જેટલા મહાન છે નહીં. They walked back silently અને ત્યાંથી એ ચૂપચાપ પાછા જાય છે. Then the king broke the silence. Why can't you sing like him, ustadji? અને કહે છે કે કેમ તમે એની જેમ ગાઈ નથી શકતા? Tansen smiled, હસ્યા છે અને શું કહ્યું? Sahensa, I sing at your command, the command of the king of Hindustan. Guruji sings for the one who is the king of kings. See, what is the reply? Ishu કહે છે કે હું જે in our last video, Tansen says that he sings on the command of the king, whereas his guru, Saint Haridas, sings on the command of the kings of kings, means for God. Now see, make true or false for these sentences. Use T mark for true and F for false. The first one, Tansen agreed that he was the best singer. Tansen agreed that he was the best singer. So, it's a false. Saint Haridas lived in a hut. A hut ma rehta hata. It's true. Saint Haridas came to Akbar's court. Akbar ni court ma avya. False. Saint Haridas could not sing well. E saru gai nahota shakta. It is also false. Tansen made some mistakes deliberately. Ene jani joine gani mistakes kari. True. The king agreed that Saint Haridas was a wonderful singer. True. Now, next one. What do these lines from the lesson mean? Tick mark the correct answer. જો નીચે આપણને કેટલીક લાઇન્સ આપેલી છે અને એના મિનિંગના રિલેટેડ લાઇન બુકમાં કઈ આપી છે એ શોધવાની અને ટીક માર્ક કરવાની છે. There is someone who sings better than I. ત્યાં એવું કોઈ વ્યક્તિ છે કે જે મારા કરતાં પણ સારું ગાઈ શકે છે. Someone sings better than I do. Option B. I am afraid he will not come, Sahensa. મને ડર લાગે છે કે અહીંયા આવશે નહીં. So see, I am afraid that he will refuse to come. એ અહીંયા આવવાની ના પાડશે. But Tansen knew how to get around him. પણ તાનસેનને ખબર હતી કે એનાથી બહાર મીન્સ એને કેવી રીતે કન્વિન્સ કરવા. Tansen knew how to get Saint Haridas to sing. કેવી રીતે એની પાસે સોંગ કવડાવવું. નેક્સ્ટ વન, ફોર્થ વન શું કહ્યું? આઈ સિંગ એટ યોર કમાન્ડ. હું તમારા કમાન્ડ ઉપર ગાઉં છું. ઇટ મીન્સ આઈ સિંગ બીકોઝ યુ આસ્ક્ડ મી ટુ. મને તમે કહો છો એટલે હું ગાઉં છું. ઓપ્શન એ. ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ્સ ઓફ કિંગ્સ. જે બધાના કિંગ છે એની માટે મારા ગુરુ ગાય છે. મીન્સ ઓપ્શન સી. ગુરુજી સિંગ્સ ફોર ગોડ. ભગવાન માટે ગાય છે. દેન આન્સર ધ ક્વેશ્ચન્સ. કેટલાક ક્વેશ્ચન્સ આપ્યા છે એના આન્સર્સ આપણે લખવાના છે. હુ સેંગ બેટર દેન તાનસેન. તાનસેન કરતાં વધારે સારી રીતે કોણ ગાય છે? સેન્ટ હરિદાસ. Then, where did Saint Haridas live? Kya rahe chhe? Saint Haridas lived in Vrindavan. Then, why did Akbar decide to go to Saint Haridas' hut? Because he sang better than Tansen.
What condition did Tansen put before the king? King ne same kai condition muki? Jo shu kayu? Tansen told. Shu ke che? He could not go to Saint Haridas as the king. King તરીકે ત્યાં જઈ નહીં શકે. Why did Tansen get Saint Haridas? How did Tansen get Saint Haridas to sing? કેવી રીતે એને કન્વિન્સ કર્યું? He made by making some mistakes. By making some mistakes in singing Rag Darbari. I hope you can understand it. At least sudhi tamne khabar padi hashe. Okay? We will complete our activity 5 next video. Atyare je main batavyu e tamare tamari notebook ma lakhvano rehse. Okay, thank you.